ગુડ મોર્નિંગ બાળ મિત્રો, મજામાં છો ને તમે બધા? ચલો, શું બતાય છે? અરે મિસ, ઘોડો બતાય છે, માછલી બતાય છે, ચકલી બતાય છે, વાંદરાભાઈ બતાય છે. આ શું બતાય છે એ ખબર નથી પડતી, પણ અહીંયા મધમાખી બતાય છે, ઉંદર બતાય છે, સિંહ બતાય છે. આ બધું શું છે? જો બાળકો, આપણે લોકો ક્યાં રહીએ છીએ? ઘરમાં રહીએ છીએ. આપણે જ્યાં રહીએ છીએ એને આપણે શું કહીએ? ઘર કહીએ છીએ ને. એવી રીતે તમને કોઈ દિવસ વિચાર આવ્યો કે આ બધા પ્રાણીઓ ક્યાં રહેતા હશે? આપણા ઘરમાં રહે છે ના, તો આપણે જ્યાં રહીએ છીએ એ જગ્યાને આપણે ઘર કહીએ છીએ. તો આ પ્રાણીઓ જ્યાં રહેતા હોય એ જગ્યાને શું કહેવાતું હશે? એ લોકો એનું ઘર કહેતા હશે? ના બાળકો, જુદા જુદા પ્રાણીઓ જ્યારે એને આપણે જુદી જુદી રીતે કહીએ છીએ. ધારો કે ઘોડો તબેલામાં રહે, વાંદરો ઝાડ ઉપર રહે. આ શું છે તમને ખબર છે? આ રાફડો છે, આમાં સાપ રહે. આ દર છે, એમાં ઉંદર રહે. તો આજે આપણે જુદા જુદા પ્રાણીઓ જે જગ્યાએ રહે છે એ જગ્યાને શું કહેવાય એના વિશે ભણવાના છીએ. સામાન્ય જ્ઞાન પાઠ 8, રહેઠાણ. જો તમારી બુકમાં કદાચ પાઠનો ક્રમ આડોવળો હશે તો તમે પેજ ફેરવીને જોઈ લેજો, અને જ્યારે તમે લોકો આ પાઠ ભણો ત્યારે તમારે તમારી સામાન્ય જ્ઞાનની બુક ખોલીને બેસવાનું અને બરાબર આંગળી મૂકીને બોલવાનું કે વાંદરો ઝાડ ઉપર રહે છે, ઘોડો તબેલામાં રહે છે, સિંહ ગુફામાં રહે છે. બરાબર બાળકો? તો આજે આપણે પ્રાણીઓના રહેઠાણ વિશે ભણવાના છીએ. ઓકે, બરાબર. અહીંયા તમે ધ્યાન આપીને જોજો એનું રહેઠાણ કેવું હોય અને એના રહેઠાણને શું કહેવાય. ઓકે બાળકો, ધ્યાનથી જોવો અહીંયા, અને તમારે લોકોએ એના રહેઠાણ યાદ કરવાના છે. પછી હું તમને એમ પૂછું કે વાંદરો ક્યાં રહે, તો તમારે તરત કહેવાનું ઝાડ ઉપર. પક્ષી ક્યાં રહે? માળામાં. ઘોડો ક્યાં રહે? તબેલામાં. તો આવી રીતે જુદા જુદા પ્રાણીઓનું ઘર હોય એને શું કહેવાય એ તમારે આજે અહીંયા ભણવાનું છે અને એ મોઢે કરવાનું છે. ઓકે, ચલો ધ્યાનથી જુઓ. સૌથી પહેલાં કોણ છે? ઘોડો. ઘોડો જે આ રહે એને શું કહેવાય? તબેલો. ઘોડો તબેલામાં રહે. ઘોડો તબેલામાં રહે, બરાબર યાદ રાખજો. વાંદરાભાઈ. વાંદરો ક્યાં રહે? વાંદરો ઝાડ ઉપર રહે. વાંદરો ઝાડ ઉપર રહે. આ શું છે? મધમાખી. તમને બધાને મધ બહુ ભાવે છે, બરાબર ને? ગળ્યું ગળ્યું મીઠું મીઠું હોય હે ને, તો એ મધ આપણને શેમાંથી મળે? આ મધમાખી હોય એ આવો મધપૂડો બનાવે. એ મધપૂડામાં શું હોય? મધ હોય. અને આ મધમાખી ક્યાં રહે? આ મધપૂડામાં રહે. આને શું કહેવાય? મધપૂડો. મધમાખી મધપૂડામાં રહે. ઓકે બાળકો, ખાસ યાદ રાખજો. અને મધમાખી આપણને શું આપે? મધમાખી આપણને મધ આપે. ઓળખી ગયા ને? માછલી. મછલી જલ કી રાની હે, જીવન ઉસકા પાણી હે. માછલી ક્યાં રહે? પાણીમાં જ રહે. માછલીને પાણીમાંથી બહાર કાઢીએ તો શું થાય? મરી જાય. તો માછલી ક્યાં રહે? પાણીમાં રહે. બરાબર યાદ રાખજો બાળકો. આ શું છે? તમે કહેશો મિસ ચકલી છે. ચકલી, પોપટ, મેના, કોયલ બધા પક્ષીઓ ક્યાં રહે? માળામાં. એ લોકો ઘાસ, તણખલું, સળી, વાળ, રૂ બધું વીણી વીણી અને ચાંચમાં લાવે અને એક જગ્યાએ એનો માળો બનાવે અને એ માળામાં આવી રીતે રહેતા હોય. તો પક્ષીઓ ક્યાં રહે? માળામાં રહે. પક્ષી ક્યાં રહે? માળામાં. પક્ષી કોને કહેવાય તો તમને યાદ છે ને બાળકો? મેં કીધું તું, જેને પાંખ હોય, જે હવામાં ઉડી શકે એને શું કહેવાય? પક્ષી કહેવાય. પક્ષીઓ ક્યાં રહે?
પક્ષી માળામાં રહે અને પક્ષી શું ખાય? પક્ષી અનાજના દાણા ખાય, ઝીણા ઝીણા જીવજંતુ ખાય. ઓકે બાળકો, તો પક્ષી માળામાં રહે. આ શું છે? સિંહ. સિંહ કોણ છે? જંગલનો રાજા. મેં તમને સૌથી પહેલાં કીધું કે સિંહ ક્યાં રહે? સિંહ ગુફામાં રહે. એની ગુફાને શું કહેવાય? બોર્ડ કહેવાય. શું કહેવાય? બોર્ડ કહેવાય. તો સિંહ ક્યાં રહે? સિંહ બોર્ડમાં રહે. બરાબર યાદ રાખજો બાળકો, બોર્ડની બદલે ગુફા બોલો તો પણ સાચું જ પડે. ઓકે, ચલો આગળ જોઈએ. આ શું આવી ગયું? ગાય. ગાય આપણી માતા છે. ગાય આપણને શું આપે છે? ગાય આપણને દૂધ આપે છે, એટલે આપણે ગાયને માતા કહે છે. અને ગાય ક્યાં રહે? ગાય કોઢમાં રહે. ક્યાં રહે? કોઢમાં. અને શું કહેવાય? કોટ કહેવાય. જુઓ ઘણી બધી ગાયો બાંધેલી છે, તો ગાય ક્યાં રહે? ગાય કોઢમાં રહે. ઓકે બાળકો, કોટને ગમાણ પણ કહેવાય. ગાય ગમાણમાં રહે એમ પણ કહેવાય, ગાય કોઢમાં રહે એમ પણ કહેવાય. ઓકે, આ કોણ છે? ચું 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 ચું. કોણ બોલે? ઉંદર. અને ઉંદર કોનું વાહન છે તમને યાદ છે? કયા ભગવાનનું ચિત્ર હોય એમાં નીચે નાનકડા ઉંદરભાઈ બેઠેલા હોય? ગણપતિજીનું, હે ને? ઓકે, તો આ ઉંદરભાઈ ક્યાં રહે? દરમાં રહે. ઉંદર જ્યાં રહેતું હોય એ જગ્યાને શું કહેવાય? એના રહેઠાણને શું કહેવાય? દર કહેવાય. આ શું છે? રાફડો. શું છે? રાફડો. અને એમાં કોણ રહે? સાપ રહે. સાપ ક્યાં રહે? સાપ રાફડામાં રહે. આવી રીતે માટીનો ઢગલો હોય એમાં સાપ જગ્યા કરી કરી અને એનો રાફડો બનાવ્યો હોય, એ અંદર વયો જાય અને પાછો એમાંથી બહાર નીકળે, તો સાપ રાફડામાં રહે. આ શું છે? કરોળિયો. ઘરમાં સાફ સફાઈ ન થાય તો શું થઈ જાય? આવા ઝાડા થઈ જાય. અને એમાં કોણ રહે? કરોળિયો રહે. એ કરોળિયો જ તે એની લાળથી આવા ઝાડા બનાવે અને એ ઝાડામાં એ રહેતો હોય. બરાબર બાળકો, તો કરોળિયો ઝાડામાં રહે. મેં તમને જુદા જુદા પ્રાણીઓ ક્યાં રહે એના રહેઠાણને શું કહેવાય એ તમને બતાવ્યું, અહીંયા સમજાવ્યું. તમને લોકોને બરાબર યાદ રહ્યું ને? તમારે લોકોએ કયું પ્રાણી ક્યાં રહે એનું રહેઠાણ યાદ રાખવાનું છે. ઓકે બાળકો, યાદ રાખશો ને? ઓકે, બાય બાય.